जूनागढ़ शहर में अनेक इमारतों जर्जरित हालत में होवाथी जूनागढ़ महानगरपालिका द्वारा नोटिस आपवामां आवे छे, परंतु मात्र नोटिस आपीने संतोष मानता अनेक सवालों उभा थया छे। जूनागढ़ शहर में जर्जरित इमारतों कोईना मौतनुं कारण बने तेवी भीतिना कारणे जूनागढ़ कोर्पोरेशन द्वारा 20थी वधारे इमारतोने नोटिस फटकारवामां आवी छे। गत वर्षे 40थी वधु इमारतोने नोटिस पण आपवामां आवी हती। नवाबी शहर तरीके ओळखाता जूनागढ़ शहर में आजे पण 100 वर्ष करता पण जूनी नवाबी काळनी इमारतों जोवा मळे छे, परंतु घणी इमारत अति जर्जरित थई गयेली हालत में छे। अहीं अचरज पमाड़े तेवी वात ए छे के आ इमारत अति जर्जरित हालत में होवा छता पण तंत्र मात्र नोटिस आपीने ज संतोष व्यक्त करे छे, जेना पगले तंत्र तरफ थी कोई नक्कर कामगीरी करवामां न आवता अनेक सवालो उठी रह्या छे। जाणे के जूनागढ़ नगरपालिका कोई मोटी दुर्घटनानी राह जोतुं होय तेम फक्त नोटिस आपीने संतोष मानता लोकोमां पण भारे रोष जोवा मळी रह्यो छे। અને હું પેલા મોબાઈલ રિપેરિંગ કરતો, અત્યારે છોકરાની ઓફિસ કરેલ છે, અને આ ઉપરનો ભાગ અમારે વ્રત ચેમ્બરનો જર્જરિત થયેલો હોય, ઉપરથી પથ્થર પડતા હોય, કોઈ પણ અમને અથવા અમારા ગ્રાહકને લાગવાની બીક રહે છે, તો એના માટે થઈને કોર્પોરેશનને ઘણી વખતે ઉપર નોટિસ આપેલી છે, પણ છતાંય એ મકાન માલિકો કંઈ એ દુકાનધારકો કંઈ કરતા નથી। અહીંયા MG રોડ ઉપર વ્રત ચેમ્બરમાં એક બે દુકાન છે મારી આગળ, જેની ઉપરનો ભાગ એકદમ જર્જરિત થઈ ગયો છે, સંતુ રેસ્ટોરન્ટની બરાબર બાજુમાં અને HDFC બેંકની સામે। હવે લગભગ 10-12 વર્ષથી આ પરિસ્થિતિ છે, 7-8 વર્ષથી હું નીચે દુકાન રાખી અને વેપાર નાનો મોટો કર્યા કરું છું, પણ ઉપરની દુકાન જે મારે છે, મારી ઉપરનો ભાગ જર્જરિતના લીધે હું કંઈ કરી શકતો નથી, અને અનેક વખત કોર્પોરેશન એ લોકોને નોટિસ ત્યાં લગાવી અને નીકળી ગયા છે, પણ એનો કઈ ઈલાજ થયો નથી, એનો કઈ નિકાલ આવ્યો નથી। નીચે ભાડું ભરી અને મારું કામ કરું છું, રૂબરૂ પણ 2-3 વખત રજૂઆત કરી, એક વખત પથ્થર પડ્યો ત્યારે મેં સામાન્ય સારવાર લઈ અને મારું કામ ચલાવ્યું છે। એમ જૂનાગઢની અંદર અંદાજે અત્યારે 60 જેવી જર્જરિત ઇમારતોને નોટિસ બાંધકામ કાર્યપાલક ઇજનેર દ્વારા આપી દીધેલ હોય, તેમજ બાંધકામ કાર્યપાલક ઇજનેરને અમારા મેયરશ્રીએ ટેલિફોનિક જાણ કરી અને તાત્કાલિક ધોરણે જેટલી પણ આ જર્જરિત ઇમારતો છે તે સંદર્ભે આગળની કાર્યવાહી કરવાની સૂચના આપી દીધેલ છે। દર વર્ષની જેમ જ ચોમાસા પહેલા જર્જરિત ઇમારતોનો સર્વે કરવામાં આવે છે, અને જે સર્વે કર્યા પછી જર્જરિત, માનો કે રવેશ છે, બાલ્કની, કોઈ દિવાલમાં તિરાડ, પ્લાસ્ટર ઉખડી ગયેલું, એવું જે જર્જરિત ભાગ દેખાય છે એમને નોટિસ આપી અને સુરક્ષિત કરી લેવાની જાણ કરવામાં આવે છે, અને લોકો કરાવી પણ લે છે। તેમાં ઘણી વખત મકાન માલિક અને ભાડૂતના પ્રશ્નો ઉપસ્થિત થાય, કોઈ મકાનમાં કોર્ટ મેટર હોય તો એવા મકાનો પણ જો અતિ જર્જરિત હોય તો અમે તે લોકોને સમજૂત કરાવીએ અને સુરક્ષિત કરાવવાની પ્રયત્નો પૂરા કરીએ છીએ।